નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ. આજે અતિથિ કાર્યક્રમમાં મહેમાન બન્યા છે શંકરસિંહ વાઘેલાજી. શંકરસિંહજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે, થેન્ક યુ. સૌથી પહેલો મારો પ્રશ્ન કે શંકરસિંહજી પોલિટિશિયન ન બન્યા તો શું બન્યા હોત? હું કદાચ આર્મીમાં જનરલ સુધી પહોંચ્યો હોત. મને બહુ શોખ હતો ડિફેન્સ સર્વિસીસમાં, અને લગભગ NCCમાં પણ હું સિનિયર અંડર ઓફિસર હતો. બહુ સરસ રેન્ક એ વખતે રહેતી હતી, અને એડવાન્સ લીડરશીપ કોર્સ પણ કુલુ મનાલી મેં કરેલો છે. કાશ્મીર ઘાટી, આખું હિમાચલ પ્રદેશ ખૂબ ફર્યો છે. એટલે ત્યારથી જ કોણ જાણે કેમ, પણ આર્મીમાં એટલે એ પાયદળ, એરફોર્સ કે નેવી નહીં, એનો એક શોખ હતો. અને આજ કદાચ ક્યાંક એ જે બેઝિક પહેલેથી જે આ ગુણ હતા અંદરથી આર્મીમેન બનવાના, અથવા તો જે ક્યાંક એવું લાગે છે ખરું કે રિયલ લાઈફમાં બી, જીવનમાં, ચાહે તે પોતાની પર્સનલ લાઈફ હોય કે પછી પોલિટિકલ કેરિયર હોય, ક્યાંક એ સ્વભાવ જાણે અજાણે આવી જાય છે ખરો, ક્યાંક પ્રકાશ પાડી દે છે અંદરનો આર્મીમેન. બહુ બહુ સ્વાભાવિક વાત છે. દાખલા તરીકે NCCમાં ટર્નઆઉટ, યુનિફોર્મ, ડિસિપ્લિન, સેવિંગ. હું ક્યારે વિધાઉટ સેવિંગ, સૌથી પહેલું કામ એટલે ચા પીતા પહેલાં પણ ટૂથબ્રશ સવારમાં રેગ્યુલર માણસ કરે, અને એના પછી સેકન્ડ એ જ પાણીથી સાબુ યા જે લગાવીને. એટલે હું ક્યારેય સેવિંગ સિવાય બહાર નહીં જવાનું, લગર વગર એવું નહીં. કપડાં પણ બને ત્યાં સુધી સારા ટર્નઆઉટમાં તમે સારા લાગો. ફેશન ડિઝાઇનર કરવું એવું નહીં જે અત્યારે ઘણા લોકો કરે છે, પણ તમે વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ. અને ડિસિપ્લિન જે આર્મીની છે, હું એ મારા પરિવારમાં પણ પહેલાં જ કન્ડિશન મૂકતો હોઉં છું, પાર્ટીના કાર્યકર્તાઓને પણ, મારી કોલેજ છે તો વિદ્યાર્થીઓને પણ, હું ડિસિપ્લિન ઉપર ખૂબ વજન. ડિસિપ્લિન ઉપર વાત કરું બાબુ, આપ શું માનો છો કે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ અને એની સાથે સાથે કોઈ પણ મૂવમેન્ટ હોય તો તેના જે ફોલોઅર હોય છે, જો કમ્પેર કરીએ ડિસિપ્લિનની, તો વર્ષો પહેલાંની મૂવમેન્ટ, ચાહે આઝાદીમાં આઝાદીની ચળવળ હોય, અલગ અલગ મૂવમેન્ટ અને આજની તારીખમાં થતી પોલિટિકલ મૂવમેન્ટ, ક્યાંક ડિસિપ્લિનની ગેરહાજરી દેખાય છે ખરી? આ ઇટ ઇઝ અ ડ્યુ કોર્સ. ધીરે ધીરે જે પરિવર્તન આવતું હોય હ્યુમન નેચરમાં જનરલી, આખી હ્યુમન કોમ્યુનિટીમાં, પણ ઇટ ડિપેન્ડ્સ ઓન, એ વ્યક્તિ ઉપર આધાર છે. જેમ ફરી હું તમને કહીશ કે મેં શક્તિધર બનાવેલું હતું યુનિફોર્મમાં અને ડિસિપ્લિનમાં, એકદમ માણસને માર્શાલિટી આવે તો લાગે કે હી સમથિંગ. આજે પણ ઘણા ઠેકાણે જ્યાં આપણે જોતા હોઈએ છીએ ત્યાં ડિસિપ્લિનવાળો કોઈ પણ સંબંધ, નોટ પોલિટિકલ પાર્ટી, માણસના જીવનના કોઈ પણ ક્ષેત્રમાં એ પોતાની જાતથી જો શિસ્તની શરૂઆત કરશે તો એ પોતે સુખી થશે, બીજાને સુખી કરશે. શક્તિદળની વાત કરી, શક્તિદળ એક ખૂબ જ કહી શકાય કે હોપ હતી, નોટ ઇવન ફક્ત શંકરસિંહ વાઘેલાને, પરંતુ રાજકીય ક્ષેત્રમાં રસ ધરાવતા દરેકે દરેક લોકોને શક્તિદળ પાસેથી ઘણી બધી આશાઓ હતી, અપેક્ષાઓ હતી. ડુ યુ ફીલ કે દેટ વોઝ યોર ડ્રીમ, એન્ડ ક્યાંક એ ડ્રીમ પ્રોપર જે 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 સ્ટેટસ પર પહોંચવું જોઈએ, સ્ટેજ પર પહોંચવું જોઈએ, તે ન પહોંચી શક્યું, રંજ છે એનો? હું જો કદાચ એ વખતે કેબિનેટ મિનિસ્ટર ન હોત તો શક્તિદળને વધારે સક્રિય રીતે ગુજરાતના જાહેર જીવનમાં ઓતપ્રોત કરી શકત. બ્લડ ડોનેશન, બટાલિયન પહોંચી જાય, ફાયર ફાઇટરનું કામ આપે, અર્થકેક હોય, બીજું હોય, ત્રીજું હોય, ક્યાંક નેચરલ કેલિમિટી, એનીથિંગ, દરેક ઠેકાણે નિસ્વાર્થ રીતે પહોંચી જાઓ કે તમારે આ કામ કરવાનું. સુરતમાં પૂરા એવું તો લોકો પહોંચી ગયા હતા. એટલે આ એક એ જરૂર એ વખતે દિલ્હીમાં કેબિનેટમાં હોવાથી પૂરું ધ્યાન નહીં આપી શકાયું. બાકી જરૂર મને બહુ જ ગમે, સરસ મજાના જુવાન માણસો, ટ્રેઇન વિથ ડિસિપ્લિન, જીવનમાં ઘણું બધું એમનું પણ પરિવર્તન આવી શકે અને જે કામે મોકલવામાં સારું પરિણામ આવી શકે. આઈ થિંક ક્યાંક એ દૂરંદેશી હતી, કારણ કે જે પ્રમાણે આપે નાળ પારખી લીધી હતી કે સેવાદળનો પ્રભાવ ઓછો થતો ગયો, સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે કેડર હતી તે પણ ધીરે ધીરે વીક થતી હતી, એવા સમયે શક્તિદળ એ ક્યાંક એનો બેટર ઓપ્શન હતો. એ મને જે જોવા મળ્યું કે બજરંગ દલમાં વધારે જુવાનિયાઓ ત્રિશૂર લઈને પોતાની જાતને કંઈક, એમાંથી મને થયું કે આ ખોટા રસ્તે જુવાનીને
દૂરી રહ્યા છે, જે દોરતા હોય ત્રિશૂર આપીને હિંસાનો સંદેશો પહોંચાડવો અને જુવાનની ઉંમરને ગુમરાહ કરવી કોઈ ગોલ સિવાય કોઈ લક્ષ્ય સિવાય બરાબર નહીં. એટલે મને થયું કે આમને ડાયવર્ટ કરવા જોઈએ, શિસ્તમાં નાખવા જોઈએ અને પોલિટિકલ પાર્ટીમાં ડાયવર્ટ થાય ને કોઈ હોદ્દાની અપેક્ષા વગર. એટલે પ્રિએમ્બલ જે હતું પ્રતિજ્ઞા, એ પ્રતિજ્ઞામાં કે હું કોઈ પણ પાર્ટીની ટિકિટ માટે કે પક્ષના હોદ્દા માટે પડાપડી નહીં કરું અને એની માટે માગણી પણ નહીં કરું. એટલે એ મહત્વનું હતું કે તમારે કંઈ માગવું નહીં પાર્ટી પાસેથી. અને એ જે આજે એમ્બિશન જેને લોકો કે મહત્વાકાંક્ષા, મહત્વાકાંક્ષા ટિકિટ મળે તો મહત્વાકાંક્ષા, હોદ્દા મળે એમના મહત્વાકાંક્ષા, હું લાઈફને આ હોદ્દાને ટિકિટથી મહત્વાકાંક્ષા નથી જોતો. મહત્વાકાંક્ષા તમારે જીવન ના લક્ષના પ્રતિ જે પહોંચવું હોય, જે મેળવવું હોય, દેટ ઇઝ એમ્બિશન. અને એ એમ્બિશનનો અભાવ આજે પણ બધે હું જોઈ રહ્યો છું. પણ આપણે ટ્રેન લોકો હોય જેને ટ્રેન કરવામાં આવે કે તમારા જીવનનું લક્ષ્ય એ કોઈ પાર્ટીની ટિકિટ મેળવવા નથી, હોદ્દા મેળવવા નથી, એ કંઈક અલગ જ વસ્તુ છે. પાર્ટીને સમર્પિત જીવન અને સાથે સમાજને અને રાષ્ટ્રને. એક્ઝેક્ટલી, એનો લક્ષ્ય હતું. અને એમાં મહદઅંશે ગુજરાતના મેં 4 રિજનમાં એનો દેખાવ કરેલો, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અને ટોટલ સંખ્યા લગભગ 3-4 લાખ-5 લાખ સુધી પહોંચી ગઈ. વાત કરીએ આપણે ક્યાંક સ્કૂલ લાઈફની, આપણે વાત કરી ડિસિપ્લિન, મને યાદ છે કે ઘણા બધા એવા સંભાળા હશે કે જે કદાચ ક્યારે આપ નહીં ભૂલી શકો, અથવા તો આપની સાથેના સહાધ્યાયીઓ અથવા તો પછી જે તે સમયના આપના ટીચર્સ પ્રિન્સિપલ નહીં ભૂલી શકે. એકાદો એવો પ્રસંગ કે જે ખરેખર એક સેકન્ડ આંખ બંધ કરીએ તો ફટાક દઈને સ્કૂલનો. હું રાધેજા હાઈસ્કૂલનો વિદ્યાર્થી, જે મારા ગામની બિલકુલ નજીકમાં, અને રાધેજા સ્કૂલનો જેટલો આભાર માનું જીવનમાં એટલો ઓછો. એ સ્કૂલ ન હોત તો કદાચ હું મેટ્રિક પણ ન ભણ્યો હોત. અને એ સ્કૂલના જે ટીચર્સ બધા સાહેબો બહુ સારા, બહુ સારા એટલે બહુ સારા, એક એક પોતપોતાના ક્ષેત્રમાં વિદ્વાન. અને એ પીટીમાં હોય, એ રમતગમતમાં હોય, બહાર લઈ જવાનું હોય, અને એવા વખતે ડ્રામા, જે નાટક કહેવાય. હવે નાટક તો હાઈસ્કૂલમાં તો શું હોય, પણ મારા ખ્યાલથી 9મા કે 8મા ધોરણમાં હું હઈશ. અને જે નાટકનું એ વખતે સ્ટેજ ઉપર જે પાત્ર હતું એને સિગરેટ પીવાની હતી. હવે પીવી કે નહીં, સાહેબો બધા હોય ને, હેડમાસ્ટર હોય ને, ઓડિયન્સ હોય ને, અને સ્કૂલના વિદ્યાર્થી તો સિગરેટ ન પીવાય. અને એ વખતે મેં હિંમતથી મેં કીધું મારે પીવી છે, ભલે પાછળથી એ શો એમને જે કરવું એ કરે. ને મેં તબિયતથી સિગરેટ પીધેલી, બધા ખુશ થઈ ગયેલા કે આને સિગરેટ પીતા આવડે છે. પણ બધા પછી મેં કીધું માફ કરજો, પણ કે નહીં બરાબર વાસ્તવિકતા દ્રશ્ય નહીં આવે એ માટે. શિક્ષકોની વાત કરી, શિક્ષણ ઉપર સીધો આવી જઉં છું. જે પ્રમાણે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા લોકો, આપ અત્યારે વિરોધ પક્ષમાં છો, આપ આક્ષેપ કરો છો કે શિક્ષણની ઘોર ખોદી નાખી છે અત્યારની હાલની ચાલુ સરકારે. વોટ ડુ યુ ફીલ કે શિક્ષણ માટેની વ્યવસ્થા એક આઈડિયલ શું હોવી જોઈએ? દેવાંગભાઈ, હું પાયાથી એવું માનું છું કે સમાજની, દેશની સમૃદ્ધિ એ શિક્ષણ સાથે તોલવી જોઈએ. રૂપિયા પૈસાથી નહીં, મટીરિયાલિસ્ટિક નહીં, એજ્યુકેશન. અને એજ્યુકેશન ડઝન્ટ મીન્સ શિક્ષણ. ગુજરાતી શબ્દ કદાચ દુનિયાની કોઈ ભાષામાં નહીં હોય, કેળવણી. આ કેળવણી જો માણસ ન પામે ને તો એનો કોઈ મતલબ નથી. માટે કદાચ ગુજરાતના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ શિક્ષણ પોતાની પાસે રાખ્યું હોય તો એ મેં રાખેલું. અને શિક્ષણને ખાતું કહેતા, મેં કીધું ખાતું નહીં, કેવા વિભાગ છે. ખાતું શબ્દ જરા ડિપાર્ટમેન્ટ લાગે છે, એટલે મેં કીધું શિક્ષણ વિભાગ. અને એ શિક્ષણ વિભાગને મેં અનેક ગણું. દાખલા તરીકે 12મા સાયન્સ પ્રવાહ સરકારે એને ગ્રાન્ટ આપવી જોઈએ. ગામડાના ટ્રસ્ટો ખતમ થઈ ગયા, પૈસા ન હોય તો શું ગુજરાત કે દેશના ગામડાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં એન્જિનિયર કે ડોક્ટરો ન બની શકે? અને એને બનવું હોય તો જો શહેરમાં જ આવવાનું હોય ને અનુકૂળતા ન પણ હોય તો. આજે મને માફ કરજો, આજની ગુજરાત સરકારે જે રીતે કોમર્શિયલાઇઝેશન એટલે ફી તમે ભર્યા કરો, હોસ્પિટલ જે વાડીલાલ હોસ્પિટલ NHL આપી દીધી, ભુજ આપી દીધી, બીજી 10-12 કોલેજો લોકોને PPV મોડલનું નામ ખાલી બહાનું કાઢીને. શ્રી લક્ષ્મી સરસ્વતીને લક્ષ્મી સાથે નહીં તોલવી જોઈએ. સરસ્વતીની આરાધના કરવા માટે લક્ષ્મીના દ્વાર ખુલ્લા મૂકવા જોઈએ. બે હાથે લૂંટાવ, મજા કરો પણ. અને એ જે બન્યો હશે નાગરિક, આવું શિક્ષણ લઈને જે કેરવાયો હશે, એને જીવનમાં પછી ક્યારે તમારે શીખવાડવાની જરૂર નહીં, નોકરી આપવાની પણ જરૂર નહીં. દર્શક મિત્રો, મુખ્યમંત્રી સમયની ઘણી બધી વાતો વાગોળીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સિનિયર લીડર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજી સાથે. શંકરસિંહજી, બ્રેક પહેલા આપણે વાત કરી કે હું મુખ્યમંત્રી હતો ત્યારે હતો ભૂતકાળ. મુખ્યમંત્રી બન્યા આપ, એક આક્ષેપ પણ થઈ રહ્યો છે સતત આજની તારીખમાં, ભારતીય જનતા પાર્ટી સાથે બચપનથી જોડાયેલો એક કાર્યકર્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક સ્વયંસેવક, સ્વયંસેવકમાંથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સોંપેલી બધી જ જવાબદારીઓને પોતાના ખભા પર ઉપાડી લઈ એક પાર્ટીને સર્વોચ્ચ સ્થાન પર જે લઈ ગયો એક શ્રવણ, એ શ્રવણે અડધા રસ્તે પાર્ટીને છોડી દીધી, ત્યજી દીધી. હું તો ત્યાં સુધી કહીશ કે કદાચ આપના શબ્દોમાં જૂતીએ મારી દીધી. અચાનક બદલાવ શા માટે? દેવાંગભાઈ, આખું એક તો ભૂતકાળ હું બહુ વાગોળતો નથી. આ તો શિક્ષણ તમે કીધું અને એટલે મને મુખ્યમંત્રી વાળું યાદ આવ્યું કે મેં રાખેલું અને અને શિક્ષણ માટે જે થાય એ બધું જ કરેલું. તમે પાયાની જે વાત કરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એક જનસંઘ શબ્દ ઉમેરો હોત તો એ પણ, જીવનમાં એક 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 મિશન લઈને આપણે ચાલતા હોઈએ છીએ. પબ્લિક લાઈફમાં આવવાનું કારણ, જો મંત્રી મુખ્યમંત્રી કે હોદ્દા જ મેળવવા હોત તો કોંગ્રેસ એ વખતે બી હતી. અને જે સ્કૂલની વાત કરીએ એમાં મારા સાહેબ સેવાદળના બહુ સારા એવા શિક્ષક હતા, રણછોડભાઈ પટેલ, સ્વર્ગવાસી થઈ ગયા છે. એમને મને કોંગ્રેસમાં લેવા પ્રયત્ન બી કરેલો, પણ કોણ જાણે કેમ એ વખતે સત્તા સાથે જે કંઈ એન્ટી ઇન્કમ્બન્સી આપણને લાગતી હોય એટલા માટે વિરોધ પક્ષ તો કોઈ હતું નહીં. સ્વતંત્ર પાર્ટી હતી, સ્વતંત્ર પાર્ટી વહેલા પૂરી થઈ ગઈ અને એમાંથી ભારતીય જનસંઘ અને પછી જનતા પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટી. અને આ ભારતીય જનતા પાર્ટીની આજની હાલત અને આજે જેના હાથમાં સુકાન છે સરકારનું કે પાર્ટીનું, એના ભૂતકાળમાં જવું જોઈએ કે સંઘ પણ જો પોતાની અસરકારકતા પુરવાર ન કરી શકે, સોનાની કટારી હોય તો ભેટમાં ઘલાય, પેટમાં ઘલાય, કોઈ પણ હોય તો સુસાઇડ ન કરાય. એટલે રિપીટેડલી આપણે કીધું કે સિસ્ટમ ફેલ્યોર છે, જેમ આજે પણ RSS સિસ્ટમ ફેલ્યોર છે, આજે પણ BJPને આમ કરવું તેમ કરવું, એટલે નન ઓફ ધેર બિઝનેસ કે શું કરવું જોઈએ. એ રીતે આખી જે વાત છે, વાત જે તે વખતે સિનિયર લોકો પોતે કંઈ વાત કરે કે આમ થવું જોઈએ ત્યાં વાત પૂરી થઈ જાય, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે માણસ પાર્ટીઓ તોડે, વ્યક્તિગત કેરેક્ટર એસોસિએશન કરે, ખોટા કાવતરા કરે, બીજી ત્રીજી રીતે આખી વાતને લેવામાં આવે, ત્યારે સમજવું કે આ સત્તાની ભૂખ માણસને ક્યાં લઈ જાય છે, જે RSSના વિરોધાભાસી વસ્તુ છે. હું નથી માનતો કે RSSનો કંટ્રોલ એ વખતે અટલ બિહારી વાજપેયી પર હતો અને આજે પણ RSSનો કંટ્રોલ એમના નેતાઓ ઉપર હોય એવું નથી માનતો. ઘણી વખત આપણને શરમ આવે કે RSS જો આ બધાને ઓન કરતા હોય કે અમારા પ્રચારકો છે, તો મને એની શરમ આવે છે. એમને આપી શકની મને ખબર નથી, પરંતુ એમને સમજવું જોઈએ કે તમે ક્યાં છો, શું છો, અને તમે જે લોકોને પોલિટિક્સમાં મોકલો છો શેના માટે, તમે તમે મૂલ્યો છે કે તમારા, કે એમાં તમે પરવારી ગયા છો. જે બેઝિક કન્સેપ્ટ હતો સંઘનો એ ક્યાંક ભૂલાઈ ગયો છે, ભૂસાઈ ગયો. વ્યક્તિ નિર્માણ સાથે સાથે સમર્પિત વ્યક્તિ નિર્માણ, તમારી પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે વ્યક્તિ નિર્માણ નહીં. મને માની લો કે એમને ઘડ્યો હોય, તૈયાર કર્યો હોય, મારા જેવા અનેક મિત્રોને તૈયાર કર્યા હશે, મારા માટે નહીં. મને તો જ્યારે જે પાર્ટીને સત્તા ઉપર લાવ્યા તો સપનાઓ હતા, વચનો અમે જાહેરમાં લોકોને ભાષણોમાં આપ્યા છે, આવવા દો અમારો વારો, તમે જુઓ વારો આવ્યા પછી એક મહિનો જુઓ, બે મહિના જુઓ, છ મહિના જુઓ. લોકો મૂર્ખા છે કે ધારાસભ્યો લોકોએ મોકલેલા, ધારાસભ્યો દુઃખી, સિસ્ટમ ફેલો રાખી પાર્ટીમાં, એમાંથી આ થયું. શંકરસિંહ, અહીંયા એક અંગત સવાલ પૂછીશ. એક ટોપ લીડર જ્યારે પેરેલલ લીડરશીપની કોમ્પિટિશન ચાલતી હોય એવા સમયે બિલકુલ કદાચ 50% કદાચ એના કરતાં પણ વધારે લોકો આપની સાથે, એક પોલિટિકલ પાર્ટી છોડીને નીકળવાનો એ સમયનો નિર્ણય, નિર્ણય લેતી વખતે ઘણા બધા લોકો આપની પીઠ પાછળ ઊભા હતા, બાપુ આગળ વધો અમે તમારી સાથે છીએ,
અનુભવથી શું લાગ્યું કે ખરેખર પોલિટિકલી જ્યારે આવો સ્ટ્રોંગ નિર્ણય લેવાનો હોય છે ત્યારે વ્યક્તિ સ્વાર્થી બની જાય છે સમર્પિત રહેવાની જગ્યાએ? દિવાંગભાઈ, એક તો આ નિર્ણય લેવો એ કદાચ સિઝેરિયન ઓપરેશન કરતા બહુ જ કડક હતો, બહુ સખત હતો. અને એવા વખતે જેને તમે પાળી પોષીને મોટું બનાવ્યું હોય, બાળક હોય, વૃક્ષ હોય, ઘર હોય, જે હોય, અને એમાંથી તમારે પોતે એક મિનિટ પણ હવે આ ન ખપે, આ એન્વાયરમેન્ટ ન ખપે, આ લોકો ન જોઈએ આ. અને એવા વખતે તમારી માહિતી માટે મેં કોઈ કાર્યકર્તાઓને કીધું નથી કે તમે મારી પાછળ આવો. મેં તમને ભાજપ પીવડાવ્યું છે, ભાજપ શીખવાડ્યું છે, બી વિથ બીજેપી, આવું રેકોર્ડ પર કહું છું. એક બી માણસને મેં ફોન કરી નથી કીધું કે તમે મારી સાથે આવો, આવવું હોય આવો. અને એ રીતે કહેજો કે બે સિનિયર નેતાઓ વાજપેયી સાહેબને અડવાણીજી ઊભા છે, તમારી સામે જુએ છે, એમની આંખોની શરમ હોય તો ત્યાં ત્યાં તમે રહો, મારી સાથે નહીં આવતા, એમની હાજરીમાં મારી સાથે તમારે આગળ આવવું પડશે. અને એ રીતે જે મિત્રો આવ્યા હતા અને એમની એ સરકાર બનેલી, એ જરૂર ધીરે ધીરે પબ્લિક લાઈફમાં મૂલ્યો ધોવાતા હોય છે, એમ માણસો આવે, કંઈક મળતું હોય એના માટે જરૂર લાંબા થાય, ન મળે તો ટૂંકા થઈને પાછા પણ જાય, પણ એવા દુઃખ ન રોવાય, એવી ચિંતા પણ ન કરાય. ને એના એના જે કરશે એ ભોગવશે, મેં કર્યું તો હું ભોગવું છું, બાકીના મિત્રોએ કર્યું છે તો એ ભોગવશે. એટલે આ બધા એમાં કોણ સાથે આવ્યા, કોણ નહીં આવ્યા, ભલે નહીં આવ્યા, આવ્યા વેલકમ. અને એ રીતે બહુ મને એનો વસવસો નથી કે કેમ નહીં આવ્યા. પીઠ પાછળ છોરી ભોંકવાનું કે એવું હું નથી વાક્ય પ્રયોગ કરતો, અને એવું મેં અનુભવ્યું પણ નથી, પણ એ પાર્ટ ઓફ ધ લાઈફ છે, બધું ચાલ્યા કરે. તમે તમે પર રહેવું જોઈએ તમારે. એ જ વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સભાઈ થયો છે ફરી એકવાર નાનકડા વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. શંકરસિંહજી, ગુજરાતનું રાજકારણ પક્ષમાં વહેંચાઈ ગયું છે. પ ફોર પટેલ, ક્ષ ફોર ક્ષત્રિય. આપ શું માનો છો કે ક્યાંક બીજી જ્ઞાતિઓની અવગણના બંને પોલિટિકલ પાર્ટીઝ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ક્યાંક વ્યક્તિની પોતાની ક્ષમતા જોવાની જગ્યાએ જ્ઞાતિ આધારિત ટિકિટની ફાળવણી ચિંતાનો વિષય છે? દેવાભાઈ, તમે જે કહો છો એ ભાઈ કાકાનું સૂત્ર હતું કે આપણે સ્વતંત્ર પક્ષ, પટેલોનો ક્ષત્રિયોનો પક્ષ એટલે પૂરતું છે, ને એ દે પ્રૂવડ ઇટ. એટલે ઓફકોર્સ પટેલો ક્ષત્રિયો ભેગા થઈને સ્વતંત્ર પાર્ટીને સત્તાની નજીક ગુજરાતમાં લઈ ગયા હતા, ઓલ ઇન્ડિયામાં સર્વ દેખાવ કરેલો. હું બહુ નથી માનતો આને, અને કોંગ્રેસ એનાથી પરસે. સોનિયાબેન ગાંધી, ઇવન ઝીણાભાઈ દરજી હતા, દરજી, નટવરલાલ શાહ હતા, શાહ. માણસ પોતે એવું કાર્ય કરે પબ્લિકમાં અપેક્ષા વગર, અને બાયધીવી એ કોઈ પાર્ટીમાં બી હોય, તો લોકો એ વખતે કોમ ને જ જોતા. કોમ એ લોકશાહીનો જે 51% વાળો નિયમ છે કે એક બેઝ બને, માણસ માણસને પાર્ટીની પોતાની જે વીકનેસીસ હોય એમાં કોઈ સમાજનો બેઝ લેવા માટે ડેમોક્રેટિકલી 51% સુધી પહોંચવા માટેની પ્રક્રિયાનો એક ભાગ છે. મારી પાર્ટી નબળી હોય તો હું કોને લઉં, આ એરિયામાં કોણ લોકો છે જેને જલ્દી સ્વીકૃતિ મળે, જેમાં કદાચ એક પાર્ટ આ પણ આવી શકે કે જ્ઞાતિનો હોવાના કારણે એ સમર્થન મળે, સ્વીકૃતિ મળે, ફાઇન. અને જલ્દી સ્વીકૃતિ મળે એટલે જલ્દી પરિણામ જે ધાર્યું હોય એ પિકઅપ લઈ લે, એકદમ આગળ ચાલી જાય માણસ, ટ્રેલિંગ બિહાઇન્ડ ન થાય. શંકરસિંહજી, જીવનમાં ઘણા બધા નિર્ણયો આપે લીધા છે, બોલ્ડ ડિસિઝન્સ લીધા છે, કદાચ કોકને કલ્પના ન હોય તેવા પણ ડિસિઝન આપે લીધા છે, ચાહે એડમિનિસ્ટ્રેટિવ હોય કે પછી પબ્લિક લાઈફમાં હોય. વોટ ડુ યુ ફીલ કે કયો નિર્ણય આજે લાગે છે કે આ નિર્ણય મારો ખોટો હતો, આજે નિખાલસ કબૂલાત જોઈએ છે? નિર્ણય લઈએ ત્યારે તો સાચો કે ખોટો એ હું નથી કહી શકતો, પરંતુ પોલિટિકલી મને એવું લાગે છે કે જે કોંગ્રેસમાં કદાચ મેં મોડા મર્જર કર્યું એ મારી અને કોંગ્રેસની જે સાથે કામ કરતી સરકાર હતી એ
વખતે જો કોંગ્રેસમાં ચિમનભાઈ જેમ નિર્ણય કરેલો એમ મર્જ થવાનો નિર્ણય કર્યો હોત તો ગુજરાતમાં ભાજપનું શાસન અને ગોધરાનો હત્યાકાંડ ને ગુજરાતને સામાજિક જે વિભાજીકરણ હિન્દુ મુસલમાન ને એ દિવસો ન હોત. શંકરસિંહ વાઘેલાજી પોતે કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે બિલકુલ અચાનક સોફ્ટ સૌમ્ય સ્વભાવના. શંકરસિંહ વાઘેલા ઇલેક્શન હારી ગયા, જ્યારે સંગઠનની જવાબદારી સોંપવામાં આવી ફરી પાછા એ બાપુએ મૂડમાં આવી ગયા છે, એમના સ્ટેટમેન્ટ ચાલુ થયા છે. પરંતુ હજી પણ શંકરસિંહ વાઘેલાના ચાહકો અને તેમના ટીકાકારો એક ચોક્કસપણે માને છે કે પેલી ધાર નથી રહી, સરકાર જાય તો જૂતીથી. પીપલ આર એક્સપેક્ટિંગ સમથિંગ સ્પાઇસી ફ્રોમ યુ રાજકારણમાં, કારણ કે આજની તારીખમાં ભલે આપ સ્વીકારો કે ના સ્વીકારો, ક્યાંક ખાલીપો લીડરશિપનો દેખાઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસમાં. એવા સમયે શંકરસિંહ વાઘેલા જ્યારે ફૂલ્લી એક્ટિવ થયા છે, એ શાર્પનેસ હજી રાહ જોઈ રહ્યા છે લોકો. એ જે તે વખતે સત્તા ટકાવી રાખવાના ફાફા મારવાના હોય અને સામેથી બાર્ગેનિંગ કે બ્લેકમેલિંગ થતું હોય એવા વખતે એ હેવ ટુ ટેક ધ ડિસિઝન કે અમારે રાખવી કે નહીં સરકાર, તો લોકો પાવર માટે મરી જાય ત્યારે હું કહેતો કે સરકાર તેલ પીવા ગઈ, નથી જોતી સરકાર. હિયર એન્ડ નો પણ આઈ એમ સોરી, ધીસ ઇઝ લાસ્ટ ઓન ધ કેમલ્સ બેક, હું આનાથી વધારે સહન નહીં કરી શકું, લેટ ગો પાવર. એમ એ જે તે વખતે તમે જેમ પોલિટિકલી મેચ્યોર થતા જાઓ, એમ જેમ વિરોધ પક્ષનો માણસ ભાષણ કરે અને સત્તા પર આવ્યા પછીનું એનું ભાષણ હોય બહુ ફરક હોય છે. પહેલાંમાં એલિગેશન કરવાના છે, પાવર એને જોયા પછી લાગ્યું કે આ તો બહુ લાંબો પ્રોસેસ છે, આમ કેમ હું ખોટો હતો. એટલે એ આખી દુનિયાની વાત. અને આજે જ્યારે હાર જીત એને હું પ્રક્રિયા માનો જ પડશે, માણસ જીતે એટલે હવામાં ઉડીને હારે એટલે બેસે, નો, ઇટ્સ પાર્ટ ઓફ ધ લાઈફ. જન્મ, યુવાની, બુઢાપો, મૃત્યુ, હાર જીત, સ્ટેટસ, મેક અમ એન્ડ મેગો, તમે એનાથી ટેવાઈ જવા જોઈએ. મારે માનવું જોઈએ કે મારું મૃત્યુ ગમે ત્યારે છે, મને હું જીતેલો છું તો મારે માનવું કે હું ગમે ત્યારે હારીશ બી ખરો, હાર્યો છું તો ગમે ત્યારે હું જીતીશ પણ ખરો, આવો મને સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એ હોવો જોઈએ જે મને છે. અને એટલા માટે હું કહું છું કે શક્તિદળ હતું એક બહુ મોટી ચેલેન્જ હતી, ને આજે એ જ ટાઈપનું એક પ્રબુદ્ધ નાગરિક શક્તિ મંચનું આયોજન કેટલાક મિત્રોએ સરકારી કર્મચારીઓની માગણી ધ્યાનમાં રાખીને કરેલું છે. 6 ડિસેમ્બરે એની બહુ મોટી મહારેલી છે, હું અને સુરેશ મહેતા એમાં હાજર રહેવાના છે એમના સમર્થનમાં. અને હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ એક બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ હશે 6 ડિસેમ્બરે. અને એવા વખતે તમે અવાજ મોટો કરો અને તાકાત હોય એવું નહીં, ઠંડી શક્તિ પણ હોઈ શકે, ને આ ઠંડી શક્તિનું પ્રતીક છે અને ઠંડી શક્તિ એ મજબૂતાઈનું પ્રતીક હોય છે, સ્લો બટ સ્ટેડી. અને એ રીતે લગભગ ગુજરાતના કર્મચારીઓનો ઇસ્યુ, પ્રબુદ્ધ નાગરિકોનો ઇસ્યુ, જે મોટાભાગના મિત્રોએ બીજેપીને પાવરમાં લાવવા માટેનું પોતાનું યોગદાન કરેલું છે, રોલ પ્લે કરેલો છે, એ જ મિત્રો પાછા વળીને આમને કહે છે કે નાના તમે અમને માફ કરો અને તમે અમને સમર્થન આપો. એટલા માટે કે આ સરકાર આક્ષેપ કરશે કે કર્મચારીઓ ચોર છે, જુઓ હડતાલ પાડે છે, એસટીના લોકો ચક્કા જામ કરે, પબ્લિકને બાંધમાં લેશે, એવા વખતે પ્રબુદ્ધ નાગરિક સમાજ અમને એવું કહે કે સાહેબ અમે એક જ છીએ, અમે તો અમારા કારણો છે, આ કારણો તમે હોય તો પણ આમ જ કરો. અને માટે સમાજ વિભાજિત ન થાય, કર્મચારીઓ એકલા ન પડી જાય, બાકીનો નાગરિક સમાજ પણ એની સાથે જોડાયેલો છે એ પ્રૂવ કરવા માટે કે આપણા બાળકો છે, આપણા ભાઈ બહેનો છે. એ જિંદગી અહીંયા રોકીએ. શંકરસિંહ વાઘેલાજી પોતે કોઈ પદ વિશેષ ડેઝિગ્નેશન લીધા વગર ઇન્ડિવિઝ્યુઅલ એક મુમેન્ટ ચલાવી રહ્યા છે કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસો, અથવા તો તેને અગેન બેઠું કરવાના બધા પ્રયત્નો કરે છે, સ્ટ્રોંગ બનાવવાના પ્રયત્નો કરે છે. શંકરસિંહ વાઘેલાજી જવાબદારી લેતા નથી, હી ઇઝ વેઇટિંગ, આઈ થિંક આર યુ વેઇટિંગ ફોર સમ સ્પેશિયલ ઓફર, કોક જાય એની રાહ જુઓ છો કે કંઈક વિશેષ જાહેરાતની રાહ જોવાય? દેવાંગભાઈ એવું છે કે દિલ્હીમાં અમારી સરકાર છે, હું જઈને કદાચ સોનિયાબેનને કે અમારા અહેમદભાઈને કે પીએમ સાહેબને વાત કરી શકું, રિક્વેસ્ટ કરી શકું કે મને ક્યાંક ગવર્નર બનાવો તો સારું, મજા આવે ને, આ ગવર્નર હાઉસ જ છે તમે બેઠા છો.
હકીકતમાં તમારે વ્યક્તિગત મજા માટે જો જાહેર જીવનમાં તમે હો તો અનેક પદો મળી શકે આવવાના. આજે મળી શકે, બહુ કંઈ કાઠું દૂર નથી. પ્રયત્ન તમે જાય ને કહો તો મેં પડી જાય. મેં નક્કી કર્યું કે ગુજરાતના જાહેર જીવનમાં હું આના માટે ન હોય. ઉદ્દારી ઓળખાણ આજે મને જરૂર નથી. આજે હું પીસીસી પ્રેસિડેન્ટ હોઉં તો હું તો બીજેપીનો પ્રેસિડેન્ટ હતો અને આરજેપીનો પ્રેસિડેન્ટ ને પીસીસીનો પ્રેસિડેન્ટ. આઈ એન્જોય ઓલ પોસ્ટ. એટલે મારી ઓળખાણ માટે હોદ્દા કે બાકીના જે લાગવા જોઈએ વિશેષણો એની કોઈ જરૂરત હું ગુજરાતની પબ્લિકમાં નથી જોયો. અને એટલા માટે ગુજરાતની પબ્લિકે જે 2002 અને 2007માં જે રાજ્ય સરકારને ધ્યાનમાં રાખીને જે વોટિંગ બીજેપીની તરફેણમાં કર્યું છે એમને હું વિમુખ કરવા માટે વાસ્તવિકતા સમજાવું છું. હું એક દિવસ જાગીશ અથવા તમે એક દિવસ જાગો, હું 5 વર્ષ જાગીશ. ઇઝ ઇટ સો? મારી બહેનો, તમે તમારા ભાઈને કાગળ લખજો, ગાંધીનગરમાં બેઠો છે, અડધી રાત્રે કોઈ પણ કામ હોય, તકલીફ હોય તો હું છું, ચિંતા ન કરતા. બંને થાય કે અમારો ભાઈ તો પૂછતો નથી. ના ભાઈ, પૂછો, જાઓ સચિવાલયમાં. આ આખા બધા ગપ્પા મારી મારીને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. ઇઝ ઇટ સો? સુરાબુદ્ધિનું એન્કાઉન્ટર કર્યું મેં, બરાબર કર્યું કે નહીં? માનવતાને નાને કોઈ સંબંધ ખરો કે? તમે તમારી સસ્તી લોકપ્રિયતા માટે કોઈને મારી નાખવાનો ગર્વ અનુભવો? તમે કયા યુગમાં જીવો છો? આ ગાંધીના ગુજરાતમાં સરદારના યુ આર એન્જોઈંગ અત્યારે જે પ્રબુદ્ધ નાગરિકોને લઈને જે મુવમેન્ટ ચાલુ કરી છે, યુ આર એન્જોઈંગ. અને ક્યાંક લાગે છે કે આજ રિયલ અગેન પાછું લાગે છે પબ્લિકની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો માટે તેમને જાગૃત કરવા. બાપુ, સમય ખૂબ જ ઓછો છે. શોખ કયા? મને કપડાનો બહુ શોખ, જૂતાનો શોખ, સંગીતનો. ફેવરિટ કલર કયો છે? મારો પિંક કલર અને ગોલ્ડન કલર. સંગીતમાં કેવા પ્રકારનું સંગીત સાંભળવું? મને મોટા ભાગે તો આપણા ગુજરાતી જે પ્રફુલભાઈ ને ડાયરા ને ભીખુદા ને આ ને બધું, એવો જ અમારો ભાઈઓ આપણા જે મુંબઈમાં છે, જે બહુ સરસ રીતે ગુજરાતી ગઝલ મનહર ઉદાસ. મનહર ઉદાસ ની કઈ ગઝલ? બધા એમના, એટલે મને એક્ઝેક્ટ અત્યારે યાદ નહીં આવે. કે મેં જ બોલાવ્યા હતા અમારા ત્યાં ત્રણેય ભાઈઓને મેં ભેગા કરેલા. એ ત્રણ ભાઈ છે, પંકજભાઈ તો બહુ જ, પણ ત્રીજા ભાઈ પણ છે, નામ યાદ નથી મને અત્યારે. પણ મનહરભાઈ ને બધું બહુ સરસ. કયું એક ગીત છે જે વારે વારે ગુનગુનાવાની ઈચ્છા થતી હોય? એ હવે સ્ટેજ નથી જીવું. હવે તો જે તે વખતે ક્યાંક સાંભળ્યું હોય અને પછી તમે, અને એ બી ટાઈમ હોય એના માટે, એક્સ્ટ્રા ટાઈમ એ બી નથી હોતો. એટલે વ્યક્તિગત તમારે જે સમયને ઉપભોગ કરવો જોઈએ જાતના માટે, કન્ઝ્યુમ, એ નથી રહ્યું અત્યારે. બિલકુલ સાયકલ ચાલે, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, પ્રી ઓક્યુપેશન. એટલે એવો ટાઈમ નથી મળતો જ્યારે ગુનગુનાવાનો. ક્યારેક કોક સંધ્યાકારે બેઠા હોય ને એ વખતે એવું લાગે. અને કદાચ આ પ્રશ્ન પૂછો અજુગ તો લાગે, પરંતુ હજી પણ શંકરસિંહ વાઘેલાની એમ્બિશન કઈ છે? મારી એમ્બિશન ગણો તો એમ્બિશન ગુજરાતમાંથી બીજેપીનું શાસન દૂર કરવાની. થેન્ક યુ વેરી મચ શંકરસિંહજી, મુલાકાત આપવા બદલ આભાર. દર્શક મિત્રો, આ હતી ખાસ મુલાકાત શંકરસિંહ વાઘેલાજી સાથે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધન્યવાદ. Thank you.